जय श्री स्वामीनारायण विद्यार्थी मित्रों, श्री स्वामीनारायण गुरुकुल रापर तरफ थी आप सर्वे मित्रों हार्दिक स्वागत करू छू। आज आप धोरण छ नी अंदर एकम छे 15 गुजरात मोरी मोरी रे ए काव्य विषे आप अभ्यास करवानो छे। तो ये काव्य छे एनो साहित्य प्रकार छे के ते एक उर्मी गीत छे, उर्मी काव्य छे, अने तेना लेखक नहीं तेना कवि छे उमाशंकर जोशी। तो उमाशंकर जोशी छे एमनो जन्म छे 27/7/1911 नी अंदर थयेलो छे, तथा तेमनु मृत्यु छे 19/12/1988 मां। तो जे व्यक्तिओ एक कविता काव्य क्षेत्रे प्रदान कर्युं होय, काव्यनुं सर्जन कर्युं होय, तेने जेने लख्युं होय तेने आपणे कवि कहीए, अने जे लेखको जेने पाठनुं सर्जन कर्युं होय एने आपणे लेखक तरीके ओळखीए छीए। तो एवा ज अहींया आपणे आ काव्यना कवि छे के उमाशंकर जोशी, एमने आ काव्य लख्युं छे गुजरात मोरी मोरी रे। एटले के शुं? तो गुजरात छे ए मारी छे, मोरी एटले के मोखरानुं स्थान धरावती आगर पड़ती आ गुजरात मारी छे। હવે આપણે કાવ્યને સમજીએ એ પહેલા ઉમાશંકર જોશીનો પરિચય મેળવી લઈએ। તો ઉમાશંકર જોશી, ઉમાશંકર જેઠાલાલ જોશીનો જન્મ સાબરકાંઠા જિલ્લાના બામણા ગામમાં થયો હતો। જે ઉમાશંકર જેઠાલાલ જોશી છે એમનો જન્મ છે એ સાબરકાંઠા જિલ્લામાં આવેલું બામણા નામનું ગામ। તો તેમને ગંગોત્રી, નિશીત, પ્રાચીના, મહાપ્રસ્થાન, અભિજ્ઞા, સપ્તપદી વગેરે અનેક કાવ્ય સંગ્રહો આપ્યા છે। તેમને કયા કયા કાવ્ય સંગ્રહો આપ્યા છે? તો ગંગોત્રી અને નિશીત એ તેમના મુખ્ય કાવ્ય સંગ્રહો છે, તે ખૂબ જ નામના ધરાવે છે। એના સિવાય પ્રાચીના, મહાપ્રસ્થાન, અભિજ્ઞા, સપ્તપદી વગેરે અનેક જેવા તેમના કાવ્ય સંગ્રહો છે, જે હવે સમગ્ર કવિતા રૂપે ઉપલબ્ધ છે। તેમના શ્રાવણી મેરો અને વિસામો જેવા વાર્તા સંગ્રહો, સાપના ભારા અને હવેલી જેવા એકાકી સંગ્રહો, પછી ગોષ્ઠી અને ઉગાડી બારી જેવા નિબંધ સંગ્રહો છે। તો તેમના વાર્તા સંગ્રહો કયા કયા છે? તો શ્રાવણી મેરો અને વિસામો, તથા તેમના એકાકી સંગ્રહો સાપના ભારા અને હવેલી, પછી છે એમના નિબંધ સંગ્રહો એમાં ગોષ્ઠી અને ઉગાડી બારે, તેમને પ્રવાસ વર્ણનો તેમજ ગાંધી કથા જેવા ચરિત્રાત્મક લખાયણો લખ્યા છે, તેમને વિવેચન, અનુવાદ તથા સંપાદન ક્ષેત્રે પણ ઉત્તમ સાહિત્ય સેવા કરી છે। કવિને 1939નો રણજીતરામ સુવર્ણચંદ્રક, પછી 1968નો જ્ઞાનપીઠ પુરસ્કાર તથા કવિની શ્રદ્ધા માટે કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યા હતા। તેમને આ બધા પુરસ્કાર પ્રાપ્ત થયા હતા। જ્ઞાનપીઠ વિજેતા એ ઉચ્ચ એવોર્ડ છે અને એ એવોર્ડ પણ એમને મેળવેલો છે। તેઓ કેન્દ્રીય સાહિત્ય અકાદમીના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે। હવે સીધી રીતે જે ઉર્મી કાવ્ય છે એમાં ઉર્મી કે ભાવની જે સીધી લય સુંદરતા હોય, જે કાવ્યનો લય હોય, રાગ હોય, એની સીધી અભિવ્યક્તિ કરતી જે પદ્ય રચના હોય એને આપણે કહેવાય કે ઉર્મી કાવ્ય। તો આ કાવ્યમાં કવિએ શું કહ્યું છે? તો ગુજરાતનું વર્ણન કર્યું છે, આપણું જે રાજ્ય છે ગુજરાત, અને એ કેવું છે અને એની અંદર શું શું આવેલું છે, તથા ગુજરાતની વિશિષ્ટ ભૂગોળ તથા ઇતિહાસ કેવો છે જેના કારણે આપણું ગુજરાતનું સ્થાન મોખરાનું છે, આગળ પડતું છે, એનો કવિએ અહીંયા હૃદયમાં વસેલો જે સ્થળ પ્રત્યેનો પ્રેમ છે એને અહીંયા જાગૃત કર્યો છે। એને ગુજરાતનું ખૂબ જ મહિમાગાન કર્યું છે કે આપણું ગુજરાત કેવી કેવી રીતે અને એની અંદર શું શું આવેલું છે જેના કારણે આપણું ગુજરાત એ આગળ મોખરાનું સ્થાન ધરાવે છે। તો એને આપણે હવે વિસ્તારથી જોઈશું કે મળતા મળી ગઈ મોંઘેરી ગુજરાત, મોંઘેરી એટલે ખૂબ જ મૂલ્યવાન, મોંઘી, મળતા મળી ગઈ, મળવાની નહોતી। આપણું જે ગુજરાત રાજ્ય છે એ 1 મે 1960ની અંદર
જે મહારાષ્ટ્રમાંથી છૂટું પડ્યું અને ત્યારે આપણે અલગ રાજ્યની સ્વતંત્રતા આપણને મળી. ત્યાં સુધી આપણું ગુજરાત રાજ્ય છે એ સ્વતંત્ર નહોતું, પરંતુ એ મહારાષ્ટ્રમાંથી 1 મે 1960ની અંદર છૂટું પડ્યું અને અલગ રાજ્ય ગુજરાતની સ્થાપના થઈ. ત્યારથી આપણને ગુજરાત રાજ્ય મળ્યું છે, અને મળ્યું છે એના લીધે કવિ અહીંયા કહે છે કે મળતા મળી ગયું છે, ખૂબ જ મોંઘું અને મૂલ્યવાન છે. ગુજરાત મોરી મોરી રે, એટલે કે ગુજરાત મોરી એટલે કે આગળ પડતું, મોરી એટલે કે આગળનું, મોખરાનું સ્થાન ધરાવતું હોય, મોખરાનું, મોંઘેરું એટલે કે મૂલ્યવાન, મૂલ્યવાન અથવા તો કિંમતી. તો ગુજરાત છે એ આપણું ખૂબ જ મૂલ્યવાન છે, મળતા મળી ગયું છે. આપણને મળવાનું નહોતું, પરંતુ એના માટે પ્રયાસ કરવામાં આવે છે, જેના કારણે આપણને મળ્યું છે, એટલે એનું ખૂબ જ મૂલ્ય છે, ખૂબ જ કિંમતી છે. ભારતની ભૂમમાં જાજેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે. ભૂમ એટલે કે ભૂમિ, જે ભારતની ધરા છે, પૃથ્વી છે, એમાં ગુજરાત છે એ ખૂબ જ આગળ પડતું અને મહત્વનું સ્થાન ધરાવે છે, એવું ગુજરાત એ મારું છે. સાબરના મરદાની સોણલા સુણાવતી, સોણલા એટલે કે સ્વપ્ન, સોણલા એટલે કે સ્વપ્ન. તો અહીંયા શું કહ્યું છે કે સાબરના મરદાની સોણલા સુણાવતી, આપણા જે મરદાનગીના ભરેલા જે સ્વપ્નો છે એને સંભળાવતી, સુણાવતી એટલે કે સંભળાવતી, રેવાના અમૃતની મરમર ધરાવતી. અમૃત એટલે કે જે અમી છે તે, અને રેવા એટલે કે નર્મદા, રેવા એટલે કે નર્મદા, નર્મદાનું બીજું નામ છે રેવા. તો રેવાના અમૃતની મરમર ધરાવતી, રેવાનું જે પાણી છે એ કેવું છે, અમૃત જેવું છે, અને એનો અવાજ, જેનો એનો મરમર એવો અવાજ આપણને સંભળાય છે. સમંદરના મોતીની સોળે નવડાવતી, સમંદર, સમંદર એટલે કે સમુદ્ર, એમાં રહેલા જે મોતીની છોડ એટલે કે જે પાણી છે એનું અંદરનું જે પાણી છે એ મોતી સમાન છે, અને એની એને નવડાવતી, આપણને એનાથી નવડાવતી. ગુજરાત મોરી મોરી રે, એટલે કે ગુજરાત છે એ મોખરાની અને ગુજરાત એ મારી છે. ગિરનારી ટૂંકો ને ગઢરે ઈડરિયા, ટૂંકો તો પર્વતોની લાંબી હાર મારા, શબ્દ સમૂહ માટે એક શબ્દ પણ કહી શકાય કે પર્વતોની લાંબી હાર મારા, એને કહેવાય ટૂંકો. ટૂંકો એટલે કે પર્વતના જે શિખરો છે, એની લાંબી હાર મારા, પર્વતના શિખરોની લાંબી હાર મારા એટલે કે જોડે જોડે બધા પર્વતના શિખરો આવેલા હોય અને એની તે લાંબી એવી હાર હોય, એને કહેવાય ટૂંક. તો ગિરનારમાં આવી ટૂંકો આવેલી છે. તો ગિરનારમાં જે પર્વતોના શિખરોની લાંબી હાર મારા આવેલી છે, અને ગઢ ઈડરિયો ગઢ એટલે કે જે ઈડરનો પર્વત છે તે આવેલો છે. પાવાને ટોડલે માં કાળી મૈયા, પાવા એટલે કે પાવાગઢ, અને ટોડલે, ટોડલો એટલે બાર શાખની જે બહાર છે એ દેખાતો ઉપરના છેડાનો ભાગ, શબ્દ સમૂહ માટે એક શબ્દ કહી શકાય કે બાર શાખની બહાર એ ઉપરના છેડાનો ભાગ જે દેખાય છે એને કહેવાય ટોડલો. જે આપણે બહારથી પણ ઉપરનો જે છેડો હોય છે, ઊંચાઈમાં ઊંચું હોય છે જે, એને એ ટોડલાને આપણે જોઈ શકીએ છીએ, એને કહેવાય ટોડલો. તો પાવાગઢના ટોડલાની અંદર કણ વસેલું છે, માં કાળી માતા વસેલા છે. ડગલે ને ડુંગરે ભર દેતી હૈયા, એટલે કે તે માતા છે એ લોકોના હૃદય છે, હૈયા છે
એ ભરી દે છે. આપણને ત્યાં જઈએ તો આપણા મનને શાંતિ અનુભવાય છે અને આપણું મન છે એ પણ ભરાઈ જાય છે માતાજીના દર્શન કરવાથી. અને એવી ગુજરાત મોરી મોરેરે, એટલે કે આવી મોખરાનું સ્થાન ધરાવતી અને આગળ પડતી જે ગુજરાત રાજ્ય છે એ મારું છે. આંખની અમી મીઠ ઉમટે ચરોતરે, અમી મીઠ એટલે કે અમૃત ભરેલી નજર, અમી મીઠ એટલે કે અમૃત ભરેલી નજર. અમૃત થી ભરેલી જે નજર છે આપણી, એ આંખની જે, એ ઉમટે ચરોતરે. ચરોતર એટલે કે ખૂબ જ ફળદ્રુપ ને વિશાળ છે, જે ચરોતરનો પ્રદેશ છે એ ખૂબ જ હરિયારો છે, એ આપણી આંખની દ્રષ્ટિથી આપણે જોઈ શકીએ છીએ. ચોરવાડ વાડીએ છાતીથી ઉભરે, અને ચોરવાડની જે વાડી છે તેનો વિસ્તાર છે એ ખૂબ જ હરિયારો અને લીલોસમ છે. એનાથી આપણી સાથે ઉભરાઈ જાય છે, આપણે ગદગદિતને ખુશ થઈ જઈએ છીએ. હૈયાના હીર પાઈ હેત ભરી નિતરે, હૈયાના હીર પાઈ હેત ભરી નિતરે એટલે કે આ બધી ફળદ્રુપ ને હરિયારો જે પ્રદેશ છે એને જોઈ અને આપણો જે હૈયું છે એ હેત ભરી, હેત ભરી એટલે કે પ્રેમ ભરી રીતે ઉભરાઈ આવે છે, આપણને એના ઉપર પ્રેમ ઉપજી આવે છે. અને આવી ગુજરાત જે છે, જે આવું ગુજરાત રાજ્ય છે એ આગળ પડતું અને મોખરાનું સ્થાન ધરાવે છે તે ગુજરાત રાજ્ય મારું છે. કોયલને મોરને મેઘ મીઠે બોલડે, એટલે કે ગુજરાત રાજ્યની અંદર કોયલ અને મોરના મીઠા મધુરા અવાજ સંભળાય છે, તે મીઠા મધુરા અવાજ સાથે બોલે છે. નમણી પનિહારીને ભીને અંબોલડે, પનિહારી એટલે કે બેલલા લઈ અને પાણી ભરવા જતી સ્ત્રી, તો એને શું કહેવાય? પનિહારી. તો નમણી એટલે કે નાજુક, નમણી એટલે કે નાજુક, પનિહારી પાણી ભરવા જતી સ્ત્રી. જેને કહેવાય પનિહારી. તો એવી જે નમણી અને નાજુક જે પનિહારી છે એ પાણી ભરવા જાય છે ત્યારે એમના માથાના વાળ છે એ પલળી જાય છે, ભીના થઈ જાય છે, અને એનો જે માથાના વાળને અંબોડો વારેલો છે, અંબોલડો એટલે કે અંબોરડો, એ પણ ભીનો થઈ જાય છે. નીતરથી સારસ છે આ સુખ ડૂબ્યા જોડલે, એટલે કે જે સમુદ્રનો કિનારો છે ત્યાં આગળ સારસ અને એની બેલડી એવું જોડું, એ બંને જોડલા એટલે કે એ બંનેની જોડ ભગવાને કેવી સુખી રીતે નિર્મી છે, કેવી સુખી બનાવી છે. અને આ સમુદ્ર કિનારાની અંદર એની બાજુમાં સારસ અને બેલડીની જોડ એ ઊભી છે, ત્યાર સુખેથી બંને એકબીજા સાથે ત્યાં ઊભા છે. અને આવી ગુજરાત જે મોખરાનું સ્થાન ધરાવે છે એ ગુજરાત રાજ્ય મારું છે. નર્મદની ગુજરાત દોહલી રે જીવવી, દોહલી એટલે કે ખૂબ જ મુશ્કેલ, દોહલી એટલે કે મુશ્કેલ, કપરી. તો નર્મદ જે જમાનામાં, એ જમાનામાં નર્મદ જે કવિ હતા એ નર્મદના સમયમાં ગુજરાત કેવી હતી? ખૂબ જ દોહલી એટલે કે જીવવું એ ખૂબ જ મુશ્કેલી ભર્યું હતું. ગાંધીની ગુજરાત કપરી જીરવી, અને ગાંધીજીના સમયમાં પણ ગુજરાત રાજ્યની સ્થિતિ ખૂબ જ કપરી અને કઠિન હતી. એક વાર ગાઈ કે કેમ કરી ભૂલવી, હવે એ ગુજરાતને એ વાર ગાઈ અને એને ભૂલી શકાય એવું નથી. નર્મદની ગુજરાત એ સમયમાં ગુજરાતમાં જીવવું એ ખૂબ જ મુશ્કેલી ભર્યું હતું, અને ગાંધીજીના સમયમાં પણ એની પરિસ્થિતિ હતી, એક સાવ કપરી અને કઠિન હતી. અને એક વાર એને ગાઈ દીધી છે, હવે એક વાર તો એ બધું જતું રહ્યું, હવે ગુજરાત છે એ સ્વતંત્ર બની ગયું છે, પરંતુ એ પરિસ્થિતિને આપણે કેમ ભૂલવી? ગુજરાત મોરી મોરી રે, એટલે કે ગુજરાત જે મોખરાનું સ્થાન ધરાવે છે એ ગુજરાત એવું રાજ્ય છે એ મારું છે.
ભારતની ભૂમમાં જાજેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે. હવે જે ભારતની ભૂમમાં, ભૂમ એટલે કે ભૂમિ, ભૂમ એટલે કે ભૂમિ અથવા તો ધરતી. તો આવી જે ધરતી છે ભારતની, એ ખૂબ જ શું છે, ગુજરાત ભારતની ભૂમમાં એટલે કે ભારતની ભૂમિની અંદર જે ભારતની ધરતી છે એ ખૂબ જ મૂલ્યવાન છે એવી ગુજરાત મારી છે. મરતા મરી ગઈ મોંઘેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે. એટલે કે મારી ગુજરાત છે એ મળતા મળી ગઈ છે, મળવાની નહોતી અને આટલા પ્રયત્નો કર્યા છે એટલે મળી ગઈ છે એવી આ ગુજરાત મોખરાનું સ્થાન ધરાવે છે, ખૂબ જ આગળ પડતું છે અને એવું ગુજરાત રાજ્ય એ મારું છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે આમાં આપણું ગુજરાત રાજ્ય છે એ આપણા માટે કેટલું મૂલ્યવાન છે, એનો ભૂગોળ કેવું છે, એનો ઇતિહાસ કેવું છે, એની અંદર શું શું આવેલું છે એ તમે જાણ્યું, સમુદ્રનું શું મહત્વ છે, મંદિરોનું શું મહત્વ છે એ બધું આપણે જાણ્યું. આપણે પણ આપણા ગુજરાતના વારસા માટે કાંઈક કરીએ અને એને સમજીએ, એનું મૂલ્ય કેટલું છે, એ કેટલી કિંમતીવાન છે એને સમજીએ અને એનો વારસો જાળવીએ. બસ એ જ અભ્યર્થના સાથે અહીંયા આપણે આ કાવ્યને પૂર્ણ કરીએ છીએ. અસ્તુ, જય સ્વામિનારાયણ.